કોલેજ નહીં જીતી આખી છું. મારે ઘરેથી પહોંચતા 2 કલાક થઈ ગયા. કાશ હું હોસ્ટેલમાં રહેતી હોત તો એટલો ટાઈમ મારો બચત અને એટલો ટાઈમ મારા સ્ટડીને તો આપી શકે. હાય સુહાસી, હાય, શું કરો છો તમે બંને? કંઈ નહીં, આવને બેસને. જો ને સવારે છે ને 7 વાગે ઉઠી પછી શાંતિથી યોગા કર્યું 1 કલાક. કેટલું મસ્ત વાતાવરણ હતું, મજા આવી ગઈ યોગ કરવાની. પછી ENS નું 2 અસાઇનમેન્ટ પતાયા, હજી પણ 10 વાગ્યા. આજે 10:30 નો લેક્ચર છે, હજી 1/2 કલાકની વાત છે. યાર તમે બંને કેટલા લકી છો કે તમારી પાસે બહુ ટાઈમ બચે છે. અને હા, એટલું જ નહીં સુહાસી, સરકારશ્રીએ આપણા માટે ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે, જેમ કે નહાવા માટે ગરમ પાણી, આરોનું શુદ્ધ પાણી અને સાથે સાથે સંતોષકારક જમવાનું પણ. અહીંયા એવું સેફ છે? હા, મહિલા સિક્યુરિટી ગાર્ડ અહીંયા સતત હાજર હોય છે અને સાથે સાથે પ્રિન્સિપલ, રેક્ટર અને વોર્ડન પણ ઘણા જ રિસ્પોન્સિવ છે. એ બધું છોડ અને તું આવી જા અહીંયા સાથે રહેવા. ચાલ અમે તને હોસ્ટેલ બતાવીએ. ચાલો. આભાર ગુજરાત સરકારનો આટલી સુંદર હોસ્ટેલની સુંદર સુવિધાઓ પૂરી પાડવા માટે.